રાણપુરમાં રામદેવજી મહારાજની 3 દિવસનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ ધામધૂમથી ઉજવાયો. હજારો લોકો આ મહોત્સવમાં આવતા ભારે ભીડ જોવા મળી હતી. સાથે એક ભક્ત તરફથી ભગવાનને ચાંદીના 3 મુકુટ અર્પણ કરવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લાના રાણપુરમાં મેઘાણીનગર ખાતે રામદેવપીરનું નવનિર્મિત મંદિરનો 3 દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. રાણપુરમાં નવું બનેલું આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આખું કાચથી બનાવવામાં આવ્યું છે. રાણપુર શહેરમાં એકમાત્ર એવું મંદિર છે કે જે સંપૂર્ણ કાચથી બનાવવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાયજ્ઞનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ સુધિ નગરયાત્રા, રાત્રિપુર ગામ સહિત અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે યોગેશભાઈ જાતિ તથા શૈલેષભાઈ જાની દ્વારા 3 દિવસ સુધી મહાયજ્ઞ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય રામબાપુ, બાવળિયાવાળી, કાંજીબાપુ, રોહિશાળા, કનીરામબાપુ, દૂધરેજ સહિત અનેક સંતો ખાસ પધાર્યા હતા. રાણપુરના એક ભક્ત જીશાભાઈ ભનુભાઈ પરમાર તરફથી રામદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ તથા ગણપતિજીને ચાંદીના 3 મુકુટ ભેટ ધરવામાં આવ્યા હતા. આ મહોત્સવનો લાભ લેવા રાણપુર સહિત આજુબાજુના ગામોમાંથી હજારો લોકો આવતા ભારે ભીડ જોવા મળી હતી. પચ્છમ ઠાકર દ્વારા વરો બાપાના ઠાકરની જગ્યા પચ્છમ ધામથી આવું છું. મહન શ્રી કાનજી ગુરુ, આજે રાણપુરમાં રામદેવજી મહારાજની મંદિરની પ્રતિષ્ઠા છે, શું એની વિગત છે અને શું કાર્યક્રમ છે? રાણપુરમાં રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસીય આયોજન કર્યું હતું. એમાં રાણપુરમાં પ્રથમ કાચનું મંદિર બનાવવામાં આવ્યું છે અને તે પ્રતિષ્ઠામાં ઘણા દ્વારાના સંતો મહંતો તેમજ સમગ્ર સમાજ ત્યાં આવી અને ધામધૂમપૂર્વક એની ઉજવણી કરેલ છે. અને આજે બાપુ જે પ્રતિષ્ઠા છે એમાં આપની હાજરી છે, તો શું કહેશો અને આપણે કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ ખૂબ ધાર્મિક અને લાગણીમય રહ્યો અને પ્રતિષ્ઠામાં જે પધારેલ સમગ્ર જનતા અને તેમની લાગણીને માન આપી અને ખૂબ ખૂબ આનંદ થયો અને ધાર્મિક વાતાવરણ બની રહ્યું આજનો દિવસ. રાણપુર માધારી સમાજનો એક નાનો એવો આગેવાન છું. આજે રાણપુરમાં જે રામદેવજી મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી, શું વિગત છે અને શું કાર્યક્રમ હતો? રાણપુર રામામંડળ દ્વારા એક નાના યુવાનોનું ગ્રુપ છે, એમને 3 દિવસનો એક કાર્યક્રમ જબરજસ્ત રાખ્યો છે. 3 દિવસનો કાર્યક્રમ હતો, આજે મોટી પ્રતિષ્ઠા હતી અને મોટી સંખ્યામાં દર્શનીઓ પણ ઉમટા છે અને રામામંડળના જે યુવાનો છે એને તન મનથી અને ધનથી આની અંદર બહુ સેવા કરી છે. અને રાણપુરની અંદર જો કાચનું મંદિર રામાપીરનું બન્યું હોય તો પહેલી વખત બન્યું છે. આ મંદિરની વિશેષતા શું છે? વિશેષતા રાણપુરની અંદર મેં કીધું એમ જ તે કે કાચનું આખું મંદિર બનાવ્યું છે અને છોકરાઓની બહુ જબરજસ્ત મહેનત છે આની અંદર. બોળિયા ગ્રુપ એની અંદર ગણો કે રામામંડળ ગણો કે આની અંદર બધા જ યુવાનોની બહુ પૂર્ણાવંતી થવાની છે અને રામદેવજી બાપાની મૂર્તિની અત્યારે સ્થાપના અમે કરી છે, મહાઆરતી ઉતારી છે, ધજા ચડાવી છે અને ગાગર બેડિયાને સૌ સ્થાપિત કર્યું છે. આ કાર્યક્રમનું આ કાર્યક્રમ જે ઉજવ્યો હતો તેનું આયોજન કોણ છે અને એને આયોજન કરવાનો હેતુ છે? આ જે કાર્યક્રમ કર્યો એના આયોજન અમે આખો રામામંડળ છીએ અને એ કરવામાં અમને પ્રેરણા હતી રાણપુરના આપણા બ્રાહ્મણ યોગેશ મહારાજની કે તમે ભવ્ય નવું મંદિર બનાવો, અમારે પહેલાં જૂનું મંદિર હતું. અત્યારે જે નવું મંદિર થયું છે એની ખાસ વિશેષતા શું છે અને કઈ પ્રકારનું મંદિર છે? એની ખાસ વિશેષતામાં એવું છે કે અમે આ મંદિરને નાનામાંથી મોટું બનાવી અને અત્યારે ભવ્ય આટલામાં ક્યાંય આવું મંદિર નથી એવું બનાવ્યું છે અને એની ખાસમાં ખાસ જો તમે કહેતા હોય તો એની વિશેષતા એની કાચની ડિઝાઇન છે. વિપુલ લુહાર, KTV ન્યૂઝ, ગુજરાતી, રાણપુર.